એક વાગ્યો, બે વાગ્યા, વાગ્યા સાડા ત્રણ. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. સિંગ ખાજો, ચણા ખાજો, વેફર ખાશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. ઘરમાં જમજો, શાળામાં જમજો, બહારનું ખાશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. દૂધ પીજો, જ્યુસ પીજો, કોલ્ડ ડ્રિંક્સ પીશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. પૌવા ખાજો, ખાખડા ખાજો, નૂડલ્સ ખાશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. શાકભાજી ખાજો, ફળો ખાજો, વાસી ખાશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. તાજું ખાજો, સારું ખાજો, જંક ફૂડ ખાશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. જો જો રે વિદ્યાર્થી, તમે ગરબર કરશો નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આ ગીત ગમ્યું ને? કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. ફાઇન. તો ફ્રેન્ડ્સ, આમાં તમને જે વસ્તુ, એટલે કે આ ગીતમાં તમને જે વસ્તુ ખાવાની કહી છે, તેને જ તમારે ખાવાની છે, બરાબર ને? અને જે વસ્તુને ખાવાની ના પાડી છે, તો ફ્રેન્ડ્સ, એ વસ્તુનું ધ્યાન રાખજો અને એને ખાતા નહીં. કરશો ને એવું? ફ્રેન્ડ્સ, આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? કોણ કહેશે મને? ફાઇન, ખાવાની, બરાબર ને? એટલે કે ખોરાકની. પરંતુ શું ફ્રેન્ડ્સ, તમને કોઈ વખત એવું થયું છે કે ભાઈ આપણે આ ખોરાક ખાઈએ જ નહીં તો શું થાય? ખાધા વિના આપણને ચાલે? નહીં ચાલે ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ ભણવાના છે, જેનું નામ છે પાઠ 6, ખાધા વિના ન ચાલે. બાળ મિત્રો, આ હવા અને પાણીની જેમ ખોરાક પણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એટલે ખોરાક પણ મનુષ્યને, એટલે કે સજીવોને ખૂબ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમે સવારે, બપોરે અને સાંજે ખાવાનું ખાતા હશો, બરાબર ને? એટલે કે ખોરાક લો છો. પણ શું તમે સવારે, બપોર અને સાંજે એક જ સરખો ખાવાનું ખાઓ છો? નથી ખાતા ને? આપણે સવારે, બપોરે અને સાંજે જુદી જુદી પ્રકારની વાનગી ખાઈએ છીએ. બાર મિત્રો, અહીંયા કેટલાક છોકરાઓ ભેગા થયા છે અને એ લોકોએ ગઈકાલે શું ખાધું હતું તેના વિશે વાત કરે છે. સૌથી ઉપરનો છોકરો કહે છે કે ગઈકાલે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. એની બાજુમાં બેસેલી છોકરી કહે છે કે મેં ગઈકાલે દાળ ભાત બનાવ્યા હતા. એની બાજુમાં બેસેલી છોકરી કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું. નીચે બેસેલો છોકરો કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો, એટલે અમે ત્યાં રોટલી અને દાળ જમ્યા. નીચે લાલ કપડામાં બેસેલી છોકરી કહે છે કે કાલે મારી માએ ખીર અને પૂરી બનાવી હતી અને મને જરાય પસંદ નથી, એટલે મેં પુડલા ખાધા હતા. સામે બેસેલી છોકરી કહે છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ મને ખૂબ જ સ્વાદિષ્ટ હોય એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને નીચે બેસેલો છોકરો કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે એ દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી. તો શું બાર મિત્રો, આ બધા જ બાળકોએ ગઈકાલે એક જ સરખો ખોરાક ખાધો હતો? નહીં ખાધો હતો ને? આ બધા જ બાળકોએ ગઈકાલે જુદો જુદો ખોરાક ખાધો હતો. કોઈએ બાજરીનો રોટલો, તો કોઈએ દાળ ભાત ખાધા હતા, તો કોઈએ રોટલી અને દાળ, તો કોઈએ પુડલા ખાધેલા હતા. તો એમાંથી કોઈ છોકરાએ ઇડલી, તો કોઈએ દાબેલી ખાધી હતી. તો આમ દરેક બાળકોએ જુદો જુદો ખોરાક ખાધો હતો. તો શું બાળ મિત્રો, તમારા અને તમારા મિત્રના ઘરે કાં તો પડોશીના ઘરે એક સરખો ખોરાક બનાવવામાં આવે છે? નથી આવતો ને?
આમ દરેકના ઘરે જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. બાર મિત્રો, તમે આ છોકરીને ઓળખો છો? આ પેલી જ છોકરી છે જે બધા બાળકો સાથે બેસેલી હતી અને એ બાળકોએ જુદો જુદો ખોરાક ખાધો હતો. પરંતુ આ છોકરી કહે છે કે મારા ઘરે તો કાલે જમવાનું જ બન્યું ન હતું. તો ફ્રેન્ડ્સ, તેનું શું કારણ હોઈ શકે કે તેના ઘરે જમવાનું જ ન બન્યું હોય? કદાચ એ છોકરીનું ઘર ગરીબ હોય. એના પપ્પા રોજ કામ કરીને પૈસા લાવતા હોય, પરંતુ આજે એમને કામ ન મળ્યું હોવાથી કદાચ પૈસા ન પણ મળી શક્યા હોય, અને તેની મમ્મીએ કદાચ રસોઈ ન પણ બનાવી હોય, અથવા તો તેની મમ્મી ખૂબ જ બીમાર હશે, અથવા તો બીજું કોઈ તેના ઘરમાં રહેતું હશે નહીં, વગેરે કારણ હોઈ શકે. બાળ મિત્રો, આપણે ભૂખ્યા હોઈએ અને આપણને ખોરાક ખાવાનો ન મળે તો શું થાય? બાળ મિત્રો, આપણને આ ખોરાક વગર જરાય ચાલે નહીં. આમ તો આપણે 2-3 દિવસ ખોરાક વગર ચલાવી શકીએ છીએ, પરંતુ પછી તો આપણને ખોરાકની જરૂર પડે જ છે. આપણામાં ઘણી બધી અશક્તિ આવી જાય, આપણથી ચલાય નહીં, આપણા હથપગ પણ કામ ન કરે, અને અંતે આપણે દવાખાને જવું પડે છે. અનાજ એ આપણી ભૂખ શાંત કરે છે, આથી આપણે આ અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. આપણને ભૂખ હોય તેટલો જ ખોરાક આપણી થાળીમાં લઈને જમવું જોઈએ. ખોરાક વધ્યો હોય તો તે બગડી જાય તે પહેલાં કોઈ ભૂખ્યાને ખવડાવી દેવો જોઈએ. એઠવાડનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કોઈ પ્રાણીની ભૂખ સંતોષાય. આમ પશુ પંખીને પણ નિયમિત ખોરાક મળી રહે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ફ્રેન્ડ્સ, ખોરાક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, અને ફ્રેન્ડ્સ, આપણે દરરોજ એક જ સરખો પ્રકારનો ખોરાક ખાતા નથી. તેવી જ રીતે આપણા મિત્રના ઘરે કાં તો આપણા પડોશીના ઘરે પણ આપણે જે ખોરાક બનાવીએ છીએ તેના જેવો બીજો એ લોકો ખોરાક બનાવતા નથી, એટલે કે એ લોકો પણ દરરોજ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે. ફ્રેન્ડ્સ, આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી, એટલે કે આપણા ખોરાકમાં પણ વિવિધતા હોય છે. તમે જે ખોરાક લો છો તેને તમારા મિત્રના ખોરાક સાથે સરખાવો તો તમને ખ્યાલ આવશે કે જુદા જુદા ઘરમાં જુદા જુદા પ્રકારનું જમવાનું બનતું હોય છે. આથી આપણે કોઈના પણ ખોરાક પ્રત્યે કોઈ પણ પ્રકારની સૂગ રાખવી જોઈએ નહીં. બાળ મિત્રો, જુદી જુદી વય જૂથના લોકો જુદા જુદા પ્રકારનો ખોરાક ખાતા હોય છે, એટલે કે જુદી જુદી ઉંમરના લોકો એ જુદા પ્રકારનો ખોરાક ખાય છે. જેમ કે નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, એ લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોય છે. આપણે તેના વિશે થોડી ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં આપણે અહીંયા એક વિપુલ નામનો છોકરો છે તો તેના કુટુંબ વિશે થોડી માહિતી મેળવીએ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ થતું હશે? ચલો આપણે જોઈએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈના ડોંડા લઈને આવ્યો. તે ઘરે આવ્યો અને તેની મમ્મીને પૂછ્યું કે મમ્મી, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે. મુન્ની એ તેની નાની બેન છે. તેની મમ્મીએ કહ્યું કે મુન્ની એ ઉપરના રૂમમાં છે. વિપુલ તેની દાદીનો હાથ પકડીને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું કે બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી બનાવી છે. તો દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાકી છે, તે સરસ જ બની છે. વિપુલે તેના દાદીની થાળી લીધી. તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું. દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી હતી. વિપુલ મકાઈના ડોંડા ખાટો હતો. તેણે તેની મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા, પછી નાની મુન્નીને ઉચકી. અચાનક મુન્ની રડવા લાગી. મમ્મીએ કહ્યું, તે ભૂખી થઈ છે, એટલે માં તેને ખવડાવવા માટે બે. તો ફ્રેન્ડ્સ, આ હતી વિપુલના કુટુંબની વાત.
કુટુંબમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો એમ ત્રણ પ્રકારના વય જૂથમાં આવતા લોકો રહેતા હોય છે. ખૂબ જ નાના બાળકોને દાંત ન હોવાથી તેઓ ખોરાકમાં માત્ર પ્રવાહી ખોરાક જ લે છે. 6 મહિનાથી મોટી ઉંમરના બાળકોને પ્રવાહી પાતળી દાળ, પાતળી ખીચડી આપવી જોઈએ. આ યુવાનો જે હોય છે તે પ્રવાહી, પોચો, કઠણ દરેક પ્રકારનો ખોરાક લઈ શકે છે. વૃદ્ધોના દાંત નબળા હોવાથી અથવા દાંત પડી ગયા હોવાથી તેઓ મકાઈ, કડક પૂરી એવા અમુક પ્રકારના ખોરાક ખાઈ શકતા નથી. આમ તંદુરસ્ત રહેવા માટે હંમેશા આપણે તાજો ખોરાક ખાવો જોઈએ. ફળો અને શાકભાજી ધોઈને વાપરવા જોઈએ. ઘરમાં રાંધેલો ચોખ્ખો અને તાજો ખોરાક ખાવો જોઈએ. તો બાળમિત્રો, આજે આપણે એ જોયું કે આપણે સવાર, બપોર અને સાંજ એક જ પ્રકારનો ખોરાક ખાતા નથી, અને આપણે એ પણ જોયું કે આપણા મિત્રના ઘરે અને આપણા પડોશીના ઘરે પણ એક જ પ્રકારનો ખોરાક બનતો નથી. આપણે એ પણ જોયું કે આપણા ખોરાકમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણા ઘરના અને આપણા આજુબાજુના લોકોના ઘરમાં અને આપણા મિત્રના ઘરમાં એ જુદા જુદા પ્રકારનો એ લોકો ખોરાક બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે એમના ખોરાક પ્રત્યે ક્યારે પણ સૂગ રાખવી જોઈએ નહીં. અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે જુદા જુદા વય જૂથના લોકો એટલે કે જુદી જુદી ઉંમરના લોકો એ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાતા હોય છે, બરાબર ને? તો એમાં તમને સમજ પડી ગઈ ને? પરંતુ ફ્રેન્ડ્સ, હજુ પણ આપણે આ પાઠમાં થોડું શીખવાનું બાકી છે. તે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય.